બ્રેક બાદ આગળ વધીએ સમાચારના પ્રવાહમાં. તો થોડી વારમાં જ રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળવાની છે, જેમાં શાળાઓ ખોલવા અંગે નિર્ણય લેવાશે. ધોરણ 1-8ની શાળાઓ અંગે નિર્ણય કરવામાં આવશે અને આરોગ્ય વિભાગના અભિપ્રાય બાદ જ આખરી નિર્ણય લેવામાં આવશે. કોરોના કેસો ઘટ્યા બાદ સરકાર વિચારણા કરશે કે શાળાઓ ખોલવી કે નહીં. વધુ જાણકારી આપવા જોડાયા છે સંવાદદાતા કિંજલ મિશ્રા. કિંજલજી, કોર કમિટીની બેઠકમાં શાળાઓ અંગે નિર્ણય લેવાવાનો છે, કેવા પ્રકારનો નિર્ણય સરકાર લઈ શકે છે, કારણ કે આજે 31 જાન્યુઆરીએ મુદત પૂર્ણ થઈ રહી છે શાળાઓ અંગેની? જેટલું સમાજ કોર કમિટીની બેઠક હવે લગભગ રોજ સીએમ નિવાસ સ્થાને મળતી હોય છે. આજે 6:30 વાગ્યાની આસપાસ કોર કમિટીની બેઠક મળવાની છે, જેની અંદર કોરોનાના કેસોની તો સમીક્ષા થશે જ, તેની સાથે વાત કરવામાં આવે તો શાળાઓને લઈને પણ જે એસઓપી છે તે જાહેર કરવામાં આવે. બે પ્રકારના નિર્ણયની શક્યતાઓ હાલમાં જોવા મળી રહી છે કે જે પ્રકારે હાલમાં વાત કરવામાં આવે તો 9,000થી પણ વધુ કેસો છે. આરોગ્ય વિભાગના અભિપ્રાયની રાહ જોવામાં આવી રહી છે. જો આરોગ્ય વિભાગ દ્વારા શાળા ખોલવાની પરવાનગી આપવામાં આવશે તો નવા એસઓપી સાથે નિયંત્રણોની સાથે આવતીકાલથી શાળા ખુલી શકે છે. અને જો આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં પણ વેટ એન્ડ વોચ, કેમ કે 9,000 કેસીસ છે અને બાળકોમાં સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાતો હોવાના અહેવાલો શાળા જ્યારે શરૂ હતી ત્યારે જોવા મળ્યા હતા, તો જો આરોગ્ય વિભાગ દ્વારા હમણાં વેટ એન્ડ વોચ કહેવામાં આવશે તો કદાચ 1 સપ્તાહ સુધી હજુ પણ શાળાઓ છે તેને બંધ રાખવામાં આવશે અને 1 સપ્તાહ બાદ શરૂ કરવામાં આવશે. પરંતુ કહી શકાય કે લગભગ 7 વાગ્યાની આસપાસ આ ચિત્રસ્થિતિ સ્પષ્ટ થઈ જશે કે શાળાઓ એસઓપી સાથે શાળાઓ ખોલવામાં આવી રહી છે અથવા તો હજુ 1 સપ્તાહ સુધી આ જ પ્રકારનો નિર્ણય છે. બિલકુલ, તો શાળાઓ ખોલવા અંગેનો નિર્ણય કરવામાં આવશે, શાળાઓ ખોલવી કે નહીં 7 વાગ્યા સુધીમાં આ બાબતનો ખ્યાલ આવી જશે. કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવશે. ટૂંક સમયમાં જ રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક શાળાઓ મુદ્દે મળી રહી છે.